नमस्कार विद्यार्थी मित्रों, वासुदेव स्कूल ની YouTube ચેનલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે લાસ્ટ લેક્ચર માં જોયું કે સમાંતર શ્રેણી કોને કહેવાય, પહેલું પદ કોને કહેવાય, તફાવત કોને કહેવાય, તફાવત કઈ રીતે મેળવવામાં આવે છે, એનું વ્યાપક સ્વરૂપ જોયું. વ્યાપક સ્વરૂપ શું હતું? તો એ a + d, a + 2d, a + 3d. પ્રથમ પદ કેના વડે દર્શાવતા? a વડે. તફાવત કેના વડે દર્શાવતા? d વડે. સમાંતર શ્રેણી કોને કહેતા? ભાઈ દરેક બે પદ હોય છે તો ભાવ સરખો હોય. ચાલો આને ધ્યાનમાં રાખીને આપણે સ્વાધ્યાય 5 માં ટેક કરવું છે. સ્વાધ્યાય 5 માં ટેકનો પ્રશ્ન શું છે કે નીચે આપેલ પરિસ્થિતિમાંથી કઈ સ્થિતિમાં સંખ્યાની યાદી સમાંતર શ્રેણી બને અને કેમ? કેમાં બને છે તેમાં આપણે હા અથવા ના માં જવાબ આપશું. હા અથવા ના માં કે ભાઈ જે પરિસ્થિતિ આપી છે, જે સ્થિતિ આપી છે, સ્થિતિ જોવાની છે, એમાં સમાંતર શ્રેણી બને છે તો બનતી હોય તો હા, અને ન બનતી હોય તો ના. ચાલો પહેલું ભાઈ, કોઈ જગ્યાએ તમે જાઓ છો અને કીધું છે ભાઈ ટેક્સીમાં પ્રથમ કિલોમીટરનું ભાડું ₹15, પ્રથમ કિલોમીટરનું ભાડું ₹15, પછી ત્યારબાદ દરેક માટે કેટલું ભાડું લાગે છે? ₹8. કેટલું લાગે છે? ₹8. પહેલા માટે 15 એટલે શરૂઆત થઈ ગઈ આપણી, કેટલા રે 15, કેટલા દિવસ વાત થશે 15. પછી દરેક બીજું કિલોમીટર આગળ જાઓ એટલે ₹8 વધતા જાય, તો ભાઈ 1 કિલોમીટર આગળ ગયા 8 વધી ગયા, કેટલું થયું? 23. પછી પાછા આગળ ગયા તો પાછા 8 વધી ગયા, કેટલું થયું? 23 ને 8 31, પાછા આગળ જાઓ તો 39. આજે 8 વધે છે. શરૂઆત ગમી નથી થઈ 15, શરૂઆત ગમી નથી થઈ શકે છે, પણ ત્યાર બાદ સરખી રીતે સ્ટેપ આગળ વધવો જોઈએ. 15 8 ને ભેગા 23, 8 ને 31, 8 ને 39. હા, તો દરેક બે પદ વચ્ચે તફાવત કેટલા વધે છે? 8. તો આ સમાંતર શ્રેણી થશે, તમે લખશો હા આ સમાંતર શ્રેણી થશે. ચાલો હા કીધું. હવે ત્યારબાદ ભાઈ નળાકારમાં હવા ભરેલી છે, કોઈ નળાકાર વસ્તુ છે એમાં હવાનું પ્રમાણ આપેલું છે. હવે દરેક વખતે ચોથો ભાગ બહાર કાઢેલો, માની લો કે અત્યારે કોઈ ફુગામાં હવા ભરેલી હોય એનો ચોથો ભાગ 25% બહાર કાઢ્યો, 25% બહાર કાઢો 75% વધે, પછી 75% નો ચોથો ભાગ બહાર કાઢવાનો, 75% નો બાકી રહેલી હોય એનો ચોથો ભાગ, એનો ચોથો ભાગ બહાર કાઢો એટલે કેટલા કેટલા? 25%, ચોથો ભાગ એટલે 25%. આના ભાગ બહાર કાઢો તો શું જવાબ આવશે? 75/4 કરી આપણે 75/4, 4 × 4 3 વધે 35, 4 × 32 કેટલા આવશે? 3 0. પોઈન્ટ માંથી 0 ઉતારો, 4 × 7 = 28, 2 વચ્ચે 0, 4 × 4 = 18, 18.75. તો જોવા જોઈએ પહેલી વખતે કેટલા ચોથો ભાગ 25% બહાર નીકળે છે, પછી 75%, હવે નો ચોથો ભાગ એટલે 18.75% બહાર નીકળે છે. સરખું બહાર નીકળતું નથી, દર વખતે કદ બદલાય છે. આમ હવા થોડી હવા કાઢી ગઈ, હવા ઓછી થઈ ગઈ એટલે એનું કદ બદલાય નહીં, પછી એનો ચોથો ભાગ બહાર કાઢો તો પ્રમાણ ઘટી જાય અને આમાં સમાંતર શ્રેણી બનશે નહીં. એટલે શું કહેશો? ના. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ત્રીજો પ્રશ્ન શું છે? કોઈ કુવો ખોદવાનો છે, કુવો ખોદવાની શરૂઆત થાય ને ત્યારે પ્રથમ મીટર કુવો ખોદવાનો ખર્ચ કેટલો? ₹150. પહેલો 1 મીટર કુવો ખોદશે શરૂઆત ત્યારે કેટલા દેવાના? ₹150. ત્યારબાદ પ્રત્યેક મીટર દીઠ કેટલા દેશો? ₹50. પહેલા કેટલા દેશો? ₹150. પછી જે 1 મીટર આગળ વધતો જાય તો 50-50 રૂપિયા વધતા જશે. પહેલું 1 મીટર આગળ વધ્યા 50 વધી ગયા, કેટલા થઈ ગયા? 200. પછી પાછો આગળ વધ્યા, પાછા 50 રૂપિયા વધી ગયા, 1 મીટર વધ્યો એટલે 250. હજી 1 મીટર કો વધારે ખોદ્યો તો પાછા 50 રૂપિયા વધી ગયા 300. 150, 200, 250, 300, આ રીતે અનંત સુધી ચાલશે. તો સરખી રીતે આગળ 50-50 વધતું જાય છે. દરેક બે પદ વચ્ચે તફાવત કેવો આવે છે? સમાન. તો દરેક બે પદ વચ્ચે તફાવત સમાન આવતો હોય આમાં સમાંતર શ્રેણી બનશે. આપણે એમાં લખશું હા. ત્યારબાદ
રકમ છે અને મૂળ રકમ આપી છે 10000 મૂળ રકમ આપણે કેટલી આપેલી છે 10000 ચાલો 10000 રૂપિયા આપ્યા છે કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે 8% તો દર વર્ષે શું સરખું જ મળશે સરખું જ વધારો આવશે તો પહેલા તો 10000 છે એના 8% નો તમે સાદા વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ને લાગલો કરો તો પહેલા આવતે 800 રૂપિયા આવે કેટલું આવે 800 પછી બીજા વર્ષે ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું વ્યાજનો વ્યાજ શું થશે વ્યાજનો પણ વ્યાજ તો ભાઈ મૂળ રકમ 10000 છે એનું 800 મળશે પ્લસ પહેલા વર્ષે જે વ્યાજ આવ્યું તો 800 એનું પણ 10000 એનું પણ મળશે 8% એટલે કેટલું થાય 64 રૂપિયા બીજા વખતે કેટલા આવશે 864 પાછો સમજીએ મૂળ રકમ કેટલી છે 10000 કેટલું ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે 8% 8% ચક્રવૃદ્ધિ વ્યાજ મળતું હોય ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે શું તો કે વ્યાજ નું પણ વ્યાજ એટલે મૂળ રકમ નું વ્યાજ તો લાગશે પણ વ્યાજ નું પણ વ્યાજ લાગશે પહેલા વર્ષે મૂળ રકમ 10000 છે એના 8% એટલે 800 રૂપિયા 800 રૂપિયા થયા પહેલા વર્ષે કેટલા મળશે 800 બીજા વર્ષે 10000 છે એનું 800 રૂપિયા તો આવશે જ પણ બીજા વર્ષે કેટલું આવ્યું હતું 800 તો એમાં પણ વ્યાજ મળશે 64 રૂપિયા એટલે બીજા વર્ષે કેટલું વ્યાજ મળશે 864 પહેલા વખતે 800 જમા થાય બીજા 864 આ તો તપોવા બદલી ગઈ તો પહેલી વખતે 800 થાય બીજા 864 દર વખતે સરખી રાશિ જમા થતી નથી તો આ સમાંતર શ્રેણી બનશે નહીં એટલે લખશો ના પરંતુ જો સાદું વ્યાજ કીધું હોત સાદું વ્યાજ કીધું હોત તો દર વખતે સરખો તફાવત આવે તો સાદા વ્યાજના કેસમાં સમાંતર શ્રેણી બનતી હોય છે ચક્રવૃદ્ધિ વ્યાજના કેસમાં નહીં ચાલો એના પછી પ્રશ્ન 2 સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદો એટલે 4 પદો તે ત્યાં બે વસ્તુ આપી છે એ એટલે પહેલું પદ ડી એટલે તફાવત પહેલું પદ આપ્યું છે ડી તફાવત આપ્યો છે આ બે વસ્તુ આપણે આપણે જાણના આધારે 4 પદો દીધા હવે આ વસ્તુ શેલી છે A1 એટલે પહેલું પદ A1 એટલે પહેલું પદ પહેલું પદ તો આપણે ખબર છે કેટલું છે 10 હવે અહીંયાથી શીખવાનું છે A2 અહીંયાથી શીખવાનું છે સો ભાઈ પહેલા પહેલું પદ છે બીજું પદ મેળવવું કઈ રીતે તો કે આપણો વ્યાપક સ્વરૂપ શું હતું A+D A+2D એટલે એક એક ડી વધતો જાય એક એક ડી વધતો જાય આપણે બીજી રીતે કરી પહેલા પદમાં તફાવત ઉમેરી દે બીજું પદ જોતું હોય તો પહેલા પદમાં તફાવત ઉમેરી દેશું પહેલું પદ એટલે A1 બીજું પદ D એમાં તફાવત ઉમેરી પહેલું પદ કેટલું છે 10 પ્લસ ડી તફાવત પણ કેટલો છે 10 એટલે 10 ને 10 કેટલા થશે 20 10 ને 10 કેટલા થાય 20 તો તમને બીજું પદ શું મળ્યું 20 અને ત્રીજું પદ A3 તો ત્રીજું પદ કઈ રીતે મળ્યું બીજા પદમાં 10 ઉમેરી દીધું જે છેલ્લે આવે એમાં 10 10 વધારતા જવાનું જે છેલ્લે આવે એમાં 10 10 વધારતા જશો A2 આવ્યું એમાં તફાવત વધારી દીધો A2 પ્લસ D A2 કેટલા આવ્યા 20 પ્લસ 10 એટલે 20 ને 10 30 પછી ચાલો આ ચોથા નંબર ઉપર જોઈ છે ચોથા નંબર ઉપર જોતું હોય તો શું કરું ત્રીજા નંબર છે ત્રીજો પદ આવ્યો ને એમાં તફાવત ઉમેરો છેલ્લે આવ્યો A3 પ્લસ D A3 કેટલા આવ્યા 30 પ્લસ 10 કરું કેટલા થશે 40 થઈ ગયા 4 પદ પહેલું પદ A1 પહેલા પદ A1 જ કેલો તો ખાલી કે તો પણ ચાલે A1 એટલે 10 પહેલું પદ બીજું પદ કઈ રીતે મળે તો પહેલા પદમાં તફાવત ઉમે A1 પ્લસ D 10 પ્લસ 10 કેટલા થશે 20 A3 તો કે A2 પ્લસ D એટલે 20 પ્લસ 10 બરાબર 30 ચોથું પદ કઈ રીતે મળે તો ત્રીજા પદમાં તફાવત ઉમે ત્રીજું પદ એટલે 30 આવ્યા તફાવત ઉમેરો એટલે 10 ટોટલ કેટલા થશે 40 દરેક માં રીતે તમે વધારતા જાઓ એટલે આપણે સમજ છે એની માટે આગળ 10 વધારો 5 ઉપર 50 પાછા 10 ઉમેરો 60 પાછા 10 ઉમેરો 70 જ્યાં સુધી ઉમેરો હોય ત્યાં સુધી ઉમેરી શકે આપણે 4 પદ આપ્યા હતા એટલે પ્રથમ 4 પદ તો 4 પદ 10 20 30 અને 40 10 20 30
30 અને 40 ચાલો એ રીતે બીજો a1 માઈનસ b પહેલો પદ શું છે માઈનસ b અહીંયા તફાવત કેટલો આવ્યો 0 કેટલો આવ્યો 0 ચાલો દરેક પદ વચ્ચે તફાવત 0 હોય તો એ પણ સમાન શ્રેણી કહેવાય ચાલો a2 ઓકે પહેલા પદમાં તફાવત ઉમેર પહેલા પદમાં તફાવત ઉમેર પહેલો પદ માઈનસ b પ્લસ 0 એટલે માઈનસ 2 જ આવશે તો પ્લસ 0 તો બરાબર ફેરફાર થશે નહીં એટલે માઈનસ 2 પછી a3 તો બીજા પદમાં તફાવત ઉમેર માઈનસ 2 પ્લસ 0 બીજું પદ શું છે માઈનસ 2 એટલે માઈનસ 2 જ આવશે ચોથા પદમાં તફાવત ઉમેર ચોથું પદ માતા પાસ તો બીજા પદ માં તફાવત ઉમેરો માઈનસ 2 છે પ્લસ 0 માઈનસ 2 આપણે કહે દર વખતે પદ સરખું કહેવાય શ્રેણી આગળ વધી જ નહીં પણ દર વખતે તફાવત કેવો 0 0 પ્લસ કરો માઈનસ કરો કઈ ફેર પડે નહીં શું કામ 0 છે તટસ્થ સંખ્યા છે એટલે પહેલું પદ માઈનસ 2 એમાં 0 ઉમેરો એટલે માઈનસ 2 જ રહે ત્રીજું પદ વધવા જાય તો બીજા પદમાં માઈનસ 2 એમાં 0 એટલે માઈનસ 2 જ રહે ચોથું પદ માઈનસ 2 માં 0 એટલે માઈનસ 2 જ રહે એટલે પ્રથમ ચાર પદ એટલે માઈનસ 2 માઈનસ 2 માઈનસ 2 માઈનસ 2 એક વખત પણ કે કેમ થશે નહીં ઓકે વિદ્યાર્થી મિત્રો ચાલો ત્રીજો a1 4 પહેલું પદ 4 આ પૂછે ને b તફાવત તફાવત કેટલો છે -3 ચાલો a2 તો પહેલા પદમાં તફાવત ઉમેરો પહેલું પદ 4 તફાવત -b તો કેટલા આવશે 1 બીજું પદ શું આવશે 1 ચાલો ત્રીજું પદ a3 તો ભાઈ બીજા પદમાં તફાવત ઉમેરો બીજા પદમાં તફાવત ઉમેર બીજું પદ શું છે 1 તફાવત -3 શું છે -3 1 -3 એટલે શું થઈ જાય કેટલા વધશે -2 1 પ્લસ છે 3 માઇનસ છે પ્લસ માઇનસ માઇનસ 3 માંથી 1 જાય 2 મોટા પદ ની છે -2 એ જ રીતે a4 ત્રીજા પદમાં તફાવત ઉમેર એટલે a3 પ્લસ b a3 શું આવી ગયું છે -2 પછી તફાવત કેટલો છે -3 એટલે -2 -3 માઇનસ માઇનસ પ્લસ કેવા પણ 2 3 -5 કેટલા આવશે -5 ચાલો તેથી પ્રથમ ચાર પદો માઇનસ પેલું 4 બીજો 1 -2 અને -5 એની ચાલો આ આપણા પ્રથમ ચાર પદો હશે અહીં એક વસ્તુ શીખવાની છે કઈ કે જો તફાવત પ્લસ હોય તફાવત પ્લસ હોય તો આગળ પદ મોટા થતા જાય 10 20 30 40 જો તફાવત 0 હોય તો કઈ પદમાં કઈ ફેર પડશે નહીં એ જ પદ પાછું રિપીટ થશે અને તફાવત માઇનસ હોય તો પદ ની શ્રેણી છે નાની થતી જશે 4 1 -2 -5 એટલે જે મિત્રો જોઈ લઈએ